YouTube અંદર ક્વિક સ્ટડી ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા બે લેક્ચર ની અંદર આપણે વાત કરેલી કે પ્રાચીન ગુજરાતના ઇતિહાસ ની અંદર પ્રાગૈતિહાસિક કાળ ની આપણે વાત કરી, આદિ ઐતિહાસિક કાળ ની આપણે વાત કરી, ત્યારબાદ નૂતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને અનેક નગર અનેક રાજવ્યવસ્થા, હડપ્પી સભ્યતાની આર્થિક વ્યવસ્થાઓ, રાજવ્યવસ્થાઓ કેવી હતી, એની તો ભૌતિક વ્યવસ્થા કેવી હતી, કયા પ્રકારના સૌંદર્ય સંસાધનોનો ઉપયોગ કરતા હતા, રમતગમત માટે એટલે કે મનોરંજન માટે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરતા હતા, ખેતીવાડી, પશુપાલન આ બધી પ્રવૃત્તિઓનો કેવી રીતે એ લોકો ઉપયોગ કરતા હતા, આ બાબતે આપણે વિસ્તૃત ચર્ચા કરી. ત્યારબાદ હવે હડપ્પી સભ્યતાની અંદર કયા કયા નગરો વસ્યા છે, ગુજરાતની અંદરથી કયા કયા નગરો આપણે મળી આવ્યા છે, ભારતની અંદરથી કયા કયા નગરો મળી આવ્યા છે, તેની આપણે વિસ્તૃત રીતે ચર્ચા હવેના લેક્ચરમાં કરીએ. તો સૌથી પહેલા મિત્રો, હડપ્પી સભ્યતાના ગુજરાતના સ્થળોની વાત કરીએ. ગુજરાત, ત્યારબાદ ભારતની એક વિસ્તૃત એક ઓવરવ્યૂ જોઈ લઈએ આપણે કે ભારતની અંદરથી હડપ્પી સભ્યતાના કયા કયા સ્થળો મળી આવ્યા છે. તો સૌથી પહેલા અહીંયા ભારતના કયા કયા સ્થળો જે હડપ્પી સભ્યતા દરમિયાન મળી આવ્યા છે તેના નામ હું તમને અહીંયા લખું છું. સૌથી પહેલા તો બનવાલી, બનાવલી, બનવાલી આવા ઘણા બધા નામ આની માટે ઉચ્ચાર કરે છે લોકો. બનવાલી કે જે હરિયાણાની અંદર આવેલું હડપ્પી સભ્યતાનું એક મહત્વનું સ્થળ, હરિયાણી, હરિયાણા, ત્યારબાદ કાલીબંગાન, કાલીબગન, કાલીબંગાન, કાલીબંગાન જે રાજસ્થાનની અંદરથી મળી આવે છે આ નગર, રાખી ગઢી, રાખી ગઢી જે પણ હરિયાણાની અંદરથી મળી આવે છે, આવા ઘણા બધા સ્થળો ભારતની અંદર હડપ્પી સભ્યતાના આપણને મિત્રો મળી આવે છે. ત્યારબાદ ગુજરાતની અંદરથી કયા કયા સ્થળો મળી આવે છે તેની વિસ્તૃત ચર્ચા કરીએ. ગુજરાતની અંદર સૌથી પહેલા તો મિત્રો રંગપુર, સુરેન્દ્રનગર જિલ્લા વાળું, ત્યારબાદ લોથલ, ત્યારબાદ ધોળાવીરા, ત્યારબાદ દેસણપર, ત્યારબાદ સુરકોટડા, શિકારપુર, ત્યારબાદ મિત્રો ઘણા બધા સ્થળો જે ગુજરાતની અંદરથી મળી આવ્યા એની અંદર આમરા અથવા તો લાખા બાવળ, જામનગર, ત્યારબાદ કુંતાસી મોરબી, ત્યારબાદ કુંતાસી મોરબી, આમરા લાખાવાડ, જામનગર, કુંતાસી મોરબી, ત્યારબાદ રોજડી રાજકોટ, રોજડી રાજકોટ અથવા તો કઈક બુક ની અંદર એવું પણ લખેલું છે કે રોજડી શ્રીનાથ ગઢ રાજકોટ, ત્યારબાદ પ્રભાસ સોમનાથ, આવા અનેક સ્થળોની આપણે વાત કરીએ મિત્રો. આવા ઘણા બધા સ્થળો જે હડપ્પી સભ્યતાના ઉત્ખનન દરમિયાન સંસ્કૃતિ સભ્યતાના સંસ્કૃતિની જ્યારે ખોદકામ શરૂ હતું એ સમયે મળેલા આમરા લાખાબળ, જામનગર, કુંતાસી, મોરબી, રોજડી આવા અનેક સ્થળો કે જે હડપ્પી સભ્યતાના સ્થળો છે જે આપણને પ્રાપ્ત થાય છે. ત્યાં આપણે સૌથી પહેલા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સૌથી પહેલા આપણે મિત્રો રંગપુરની વાત કરીએ. હડપ્પી સભ્યતાનું સૌથી પહેલું સ્થળ કે જે 1931ની સાલની અંદર લીંબડી રાજ્ય, જે તે સમયે લીંબડી એક રજવાડું હતું, એક રાજ્ય હતું, જ્યારે લીંબડી રાજ્યનું ખોદકામ મિત્રો શરૂ હતું એ સમયે આ રંગપુર છે એક નામની, રંગપુર નામની એક વસાહત એ સમયે મળેલી આપણને. તો આપણે વાત કરીએ રંગપુર, આ રંગપુર હાલ તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે,
રંગપુરની આપણે વાત કરીએ તો રંગપુર લીંબડી રાજ્ય એટલે કે તે સમયનું વઢવાણનું લીંબડી રાજ્ય, સુરેન્દ્રનગરનું લીંબડી રાજ્યનું જ્યારે ખોદકામ, રસ્તા ખોદકામ દરમિયાન રંગપુર નામની એક વસાહત આપણને મળી આવેલી. રંગપુર મિત્રો કઈ નદીના કિનારે આવેલું છે? રંગપુર ભાદર નદીના કિનારે, કઈ સાલની અંદર રંગપુરની શોધ થઈ? તો કે ઈસવીસન 1931. કોના દ્વારા થઈ રંગપુરની શોધ? કયા પુરાતત્વ શાસ્ત્રી દ્વારા અથવા તો કયા ઉત્ખનનકર્તા દ્વારા રંગપુરની શોધ કરવામાં આવી? તો માધવ સ્વરૂપ વત્સ. ત્યારબાદ રંગપુરના ભાદર નદીના કિનારા ઈસવીસન 1931 ની અંદર માધવ સ્વરૂપ વત્સ દ્વારા રંગપુરની શોધ કરવામાં આવી. આ રંગપુર હાલ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે. ત્યારબાદ અવશેષો રંગપુર ની અંદરથી અવશેષો કયા કયા આપણને પ્રાપ્ત થાય છે? તો કે રંગપુર ની અંદરથી ઈટો અથવા તો કાચી ઈટો, રંગપુર ની અંદરથી આપણે મિત્રો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ હડપ્પી સભ્યતાનું એક અતિ મહત્વનું સ્થળ, એટલે કે જ્યારે પણ હડપ્પી સભ્યતાની વાત કરવામાં આવે તો ઘણી વખત ઇતિહાસકારો એવું કહે છે કે એક વિશિષ્ટ નગર ની કંઈક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. તો આ ધોળાવીરા નગર છે એની એક વિશિષ્ટતા અને એક વિશિષ્ટતાની લાક્ષણિકતાઓ કઈ કઈ હોઈ શકે, આ ધોળાવીરા નગર કઈ રીતે આપણને મળી આવ્યું, કઈ સાલની અંદર મળી આવ્યું અને કયા જિલ્લાની અંદર મળી આવ્યું, શું શું અવશેષો એની અંદરથી આપણે પ્રાપ્ત થાય છે, કયા કઈ બાબતની અંદર આ વિશિષ્ટતા ધરાવે છે, ધોળાવીરા મિત્રો, તો ધોળાવીરાની આપણે વાત કરીએ તો જો ધોળાવીરા કઈ સાલની અંદર, એટલે કે આમ તો 1960 ની અંદર ધોળાવીરા એક નગર છે એવું ઇતિહાસકારો માનવા માંડ્યા, કે ધોળાવીરા હડપ્પી સભ્યતાનું સ્થળ છે એવું ઇતિહાસકારો કહેવા માંડ્યા. પણ હકીકતની અંદર 1990-91 ની અંદર આ ધોળાવીરાનું શોધકામ થયું, ધોળાવીરા આપણને નગર છે પ્રાપ્ત થયું. પણ કોના દ્વારા પ્રાપ્ત થયું, કયા પુરાતત્વ શાસ્ત્રી હતા એટલે કયા ઉત્ખનન કરતા હતા? તો ધોળાવીરા આર બિસ્ટ એટલે કે રવિન્દ્રસિંહ બિસ્ટ દ્વારા ઉત્ખનન કરતા છે ધોળાવીરાના. ત્યારબાદ ધોળાવીરા નગર કઈ રીતે વિશિષ્ટતા ધરાવે છે મિત્રો એની આપણે વાત કરીએ. વિશેષતા ધોળાવીરા નગરની જે વિશેષતાઓ છે મિત્રો એ ત્રણ રીતે વિભાગની અંદર એ સમયના લોકો જે નગર રચના જે બનાવેલી નગરની જે વિશેષતાઓ છે એ ધોળાવીરા નગરની વિશેષતા સૌથી વિશિષ્ટતા ધરાવે છે. ધોળાવીરા નગરની અંદર સૌથી પહેલા તો જે ઉપરનો જે ગઢ હતો એ શાસક અધિકારીનો ગઢ. ત્યારબાદ ઉપલું નગર, ત્યારબાદ નીચલું નગર. ઇતિહાસકારો એવું કહે છે કે શાસક અધિકારીના ગઢની અંદર જે રાજાના સમકાલીન, એટલે કે રાજાના સમકાલીન જે અધિકારીઓ હોય છે, જે રાજા છે ખુદ એ શાસક અધિકારી, કે જેના માટે એક સુરક્ષાની વ્યવસ્થાઓ ગોઠવાયેલી હોય છે, એટલી સુરક્ષિત જગ્યાએ આ શાસક અધિકારીઓનો જે ગઢ છે એ સૌથી ઉપર, કે જ્યાં શાસકો પોતાનું નિવાસસ્થાન હશે એ જગ્યાએ આ સ્થળને શાસક અધિકારીઓના ગઢ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉપલું નગર, કે જે આ નગરની અંદર આપણને એવી માહિતી, એવા પુરાવા પ્રાપ્ત થાય છે કે આ નગરની અંદર પુરોહિત તેમજ અન્ય અધિકારીઓ કે
કે જેઓ સેનાપતિ સેનાપતિની સમકક્ષ અમુક અધિકારીઓ હોય છે કે જેની ઉપલા નગરની અંદર પોતાના નિવાસસ્થાનો ધરાવે છે એવા પુરાવા આપણને પ્રાપ્ત થાય છે ત્યારબાદ નીચલા નગરની અંદર નગરજનો એટલે કે પ્રજા કે જે રાજ્યના વહીવટ માટે રાજ્યના વેપારના સમૃદ્ધિ માટે રાજ્યની સમૃદ્ધિ માટે ઘણી બધી બાબતોની અંદર જે મદદો કરતા હોય જે અન્ય પ્રકારે પોતાનું યોગદાન આપતા હોય એવા એવા વ્યક્તિઓ કે એવા માણસો આ નગર નીચલા નગરની અંદર નિવાસસ્થાન ધરાવતા હતા ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે આની અંદરથી કયા કયા અવશેષો જે છે એ આપણને પ્રાપ્ત થાય છે અવશેષો આપણને પ્રાપ્ત થાય છે ધોળાવીરા નગરની અંદરથી સૌથી પહેલું મોસ્ટ આઈએમપી એક ક્વેશ્ચન બને છે કે વિશ્વનું સૌથી સૌપ્રથમ સાઇનબોર્ડ વિશ્વનું સૌપ્રથમ સાઇનબોર્ડ આપણને ધોળાવીરામાંથી પ્રાપ્ત થાય છે ત્યારબાદ પથ્થરની એટલે કે માટીની પકવેલી માટીના પકવેલા દાંતિયા માટીના પકવેલા દાંતિયા ત્યારબાદ સ્નાનાગાર એક મસ્ત અને ઇમ્પોર્ટન્ટ કે જે પૂછાઈ શકે ક્વેશ્ચનને રિલેટેડ એક્ઝામને રિલેટેડ તાંબાને છૂટું પાડવા માટેની ભઠ્ઠી તાંબાને છૂટું અથવા તો તાંબાને છૂટું પાડવા માટેની બનાવવામાં આવતી ફેક્ટરીઓ તાંબાને છૂટી પાડવા માટેની ભઠ્ઠીઓ આવા ઘણા બધા ધોળાવીરાની અંદરથી આપણને અવશેષો પ્રાપ્ત થાય છે અનેક મુદ્રાઓ જે ધોળાવીરાની અંદરથી પ્રાપ્ત થાય છે અનેક વસ્તુઓ સ્નાનાગાર નગર રચના નગરની સભ્યતાઓ તાંબાને છૂટું પાડવાની ભઠ્ઠીઓ આવા અનેક વસ્તુ મુદ્રણ મુદ્રકાઓ આવી ઘણી બધી વસ્તુઓ મિત્રો આપણે ધોળાવીરાની અંદરથી પ્રાપ્ત થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ એક સમૃદ્ધ બંદરની કે જે ધોળાવીરાનું એક સમકાલીન એક વ્યાપારિક અને વેપારની રીતે સમૃદ્ધ બંદર એટલે કે લોથલ આ લોથલની આપણે મિત્રો હવે વાત કરીએ લોથલ કઈ સાલની અંદર હડપ્પી સભ્યતાની કઈ સાલની અંદર આ લોથલની શોધ કરવામાં આવી હડપ્પી સભ્યતામાં લોથલ મિત્રો લોથલની વાત કરીએ તો સૌથી પહેલા તો આ લોથલ છે તળપદી ભાષામાં જે તળપદી ગુજરાતી ભાષાની અંદર આ લોથલનો ઇતિહાસકારો અર્થ એવું બનાવે છે કે લાશ લાશ એટલે કે મરેલાનો ટેકરો મરેલાની ધાર મરેલાનો ટેકરો લાશ લોથ આવા ઘણા બધા અર્થ તળપદી ભાષાની અંદરથી ઉતરી આવે છે લોથલ સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે આ લોથલ જે તે સમયે હડપ્પી સભ્યતાનું એક વેપાર અને સમૃદ્ધ બંદર ગણવામાં આવતું હતું આ લોથલને કઈ સાલની અંદર શોધખોળ કરવામાં આવી તો કે 1954 ની અંદર 1954-55 ની અંદર કોના દ્વારા તો કે એસ આર રાવ દ્વારા મિત્રો એક આઈએમપી ક્વેશ્ચન કે એસ આર રાવ ઘણી બધી એક્ઝામની અંદર પૂછાતો પ્રશ્ન છે કે એસ આર રાવનું પૂરું નામ શું ઘણા બધા વિદ્યાર્થીઓને આની અંદર કન્ફ્યુઝન હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચનને સરખી રીતે ધ્યાન નથી આપતા તો અત્યારે એસ આર રાવનું આપણે પૂરું નામ જોઈએ મિત્રો એસ આર રાવ એટલે શિકારીપુરા રંગનાથ રાવ એસ આર રાવ એટલે કે શિકારીપુરા રંગનાથ રાવ એનું મૂળ નામ છે ત્યારબાદ લોથલની અંદર 1954-55 ની અંદર એસ આર રાવે એનું ઉત્ખનન કર્યું ત્યારબાદ લોથલની અંદર કયા કયા અવશેષો આપણને પ્રાપ્ત થયા તે જોઈએ લોથલની અંદરથી મિત્રો સૌથી પહેલા તો મણકા બનાવવાની ફેક્ટરીઓ
मणका बनावानी फेक्टरीओ, पत्थर बनावानी घंटीओ, पत्थर थी बनेली घंटी, त्यार बाद होका यंत्र, माप पट्टीओ, त्यार बाद मणका बनावानी फेक्टरीओ, पत्थर थी बनेली घंटी, होका यंत्र, माप पट्टी, त्यार बाद आ वारंवार प्रश्न पूछातो के 45 डिग्री, 90 डिग्री अने 180 डिग्री ना मापना खूणा अथवा तो आना माप कया लोथल हड़प्पी सभ्यताना कया नगर नी अंदर थी मळी आवे छे। मित्रों तो लोथल अमदावाद जिल्ला नी अंदर धोड़का तालुका नी अंदर आवे, अमदावाद जिल्ला नी अंदर धोड़का तालुका नी अंदर आवे। मित्रों आ लोथल बंदर इतिहासकारो एवुं कहे छे के जे ते समये हड़प्पी सभ्यता ના લોકો જરા બંદર નો ઉપયોગ કરતા હતા એ સમયે આ લોથલ નું જે અંતર છે એ સમુદ્ર થી 5 જ કિલોમીટર, આ લોથલ નું અંતર સમુદ્ર થી માત્ર ને માત્ર 5 કિલોમીટર દૂર હતું। જે લોથલ બંદર મિત્રો આજે આપણે સમુદ્ર નું સંકોચાવાને બદલે આજે લોથલ 18 કિલોમીટર, એટલે કે આજે આ લોથલ નું જે અંતર છે એ આપણને 18 કિલોમીટર જોવા મળે છે। મિત્રો લોથલ ની અનેક વિશેષતાઓ છે, માત્ર ને માત્ર લોથલ ના અવશેષો તો આપણે જોયા છે, પણ લોથલ કઈ પ્રકારની વિશેષતા ધરાવતી હતી, એ બંદરની વિશેષતા શું હતી કે જેઓ હડપ્પી સભ્યતાના લોકોએ આ જ બંદરને શું કામ પસંદ કર્યું, એની વિશેષતાઓ શું છે તે આપણને એક બજે નજર પડીએ। લોથલ ની અંદર થી કઈ પ્રકારની વિશેષતા, માણસો કઈ રીતે આ લોથલ બંદર નો ઉપયોગ કરતા હતા, કેટલા વખારો હતા, શું હતું આ વિશેષતા ની અંદર આપણે લોથલ ની વાત કરીએ તો વિશેષતા સૌથી પહેલા તો મિત્રો જોડિયા શબની પ્રથા, એટલે કે આ સભ્યતાના લોકો સહમરણ રીત રિવાજની પ્રથા થી આ લોકો જાણીતા હતા। લોથલ ની અંદર થી સહમરણ રીત રિવાજ ની પ્રથાની જાણકારી, મિત્રો ક્વેશ્ચન ની અંદર એક્ઝામ ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે હડપ્પી સભ્યતાનું એવું કયું નગર કે જે સહમરણ રીત રિવાજ પ્રથાની જાણકારીઓ આપણને આપે છે, તો એ છે લોથલ। ત્યારબાદ અહીંયાથી આપણે એવું કહી શકીએ મિત્રો કે દાટવાની પ્રથા, શબને દફનાવવાની પ્રથા આપણને ત્યાંથી મળી આવે છે। આ ત્યાં સુધી કહી શકીએ મિત્રો કે આપણને ઉત્ખનન દરમિયાન, એટલે કે જ્યારે લોથલ બંદરના લોથલની જે વિશેષતાઓ આપણને જાણી ત્યારે 17 જેટલા હાડપિંજર મળે છે। ત્યારબાદ લોથલ ની અંદર 64 વખારો મિત્રો આપણને મળે છે, 64 વખાર મળે છે। આ લોથલ ની અંદર એક વિશેષતાઓ એ પણ છે, એક બારીક છિદ્રવાળા સોનાના મણકા આપણને પ્રાપ્ત થાય છે। મિત્રો આ લોથલ નગર એક કરંટ અફેર્સ ના ભાગ રૂપે આ લોથલ પોર્ટુગલ નામના આપણે બધે સૌ જાણતા જ છો મિત્રો, આ લોથલ છે એ પોર્ટુગલ દેશ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે। ભારતના સહભાગી દેશ તરીકે લોથલ પોર્ટુગલ અને ઇન્ડિયા, એટલે કે આપણું ભારત બંને સહભાગી રીતે આ લોથલ નો વિકાસ કરવા જઈ રહ્યા છે, તો કરંટ અફેર્સ ના ભાગ રૂપે પણ એક પ્રશ્ન પૂછાઈ શકે કે લોથલ નો વિકાસ છે એ ભારતના કયા સહભાગી દેશે આની અંદર ભાગ ભજવેલો છે, તો
પોર્ટુગલ આગળ જતા આપણે ઘણા બધા નગરોની ચર્ચા કરવાની છે. લોથલ પછી દેસળ પર છે, સુરકોટડા છે, કુંતાસી મોરબી છે, ઘણા બધા નગર, રોજડી શ્રીનાથગઢ, આવા ઘણા બધા નગરની પ્રભાસ સોમનાથ જેવા નગરો કે જ્યાંથી ઘણી બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થયેલી છે હડપ્પી સભ્યતા દરમિયાન, તે આ બાબતો બધાની આપણે નેક્સ્ટ લેક્ચરની આપણે ચર્ચા કરીશું. મિત્રો, જો વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ જેમ બને એમ આપણે શેર કરો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું મિત્રો, ત્યારબાદ ઘણી બધા નગરોની ચર્ચા કરીશું. ત્યાં સુધી વિરામ રાખીએ.